વેલકમ બેક ટુ ચેનલ ગાઈઝ. આજે ફરી પાછા તમારી માટે નવી જગ્યા લઈને આવી ગયા છીએ. આ જગ્યા આપણે આવી છે પુષ્કરધામ મેઇન રોડ ઉપર. O55 કરીને ફૂડ પાર્ક છે અને આ સિટીની વચ્ચે છે અને આની ઘણી બધી સ્પેશિયાલિટી છે. એમાંની ખાસ એક તમને કહી દઉં કે આ એક જ જગ્યા સિટીનું ફૂડ કોર્ટ એવું છે સિટીની અંદર આવેલું કે જેને પાસે 24 અવર્સની પરમિશન છે. આગળ યોગ્ય લાગશે એ રીતે એ લોકો અવર્સ વધારશે. અત્યારે હમણાં જ બધું આપણે કરફ્યુની બધું ખુલ્યું છે અને આજે સેટરડે નાઇટ છે એટલે સેટરડેના અમે શૂટ કરવા આવ્યા છીએ. ખાસ કે રાતના અહીંયા કેવી રીતના બધા લોકો આવે છે અને હેંગ આઉટ કરે છે. અહીંયા ચા ને ગાંઠિયા ને એવું મળે છે, મોમોઝ છે, અહીંયા અહીંયા છોલે કુલચે ને બાર્બીક્યુ ને એવું બધું પણ છે, સોયા ચાપ ને એવું છે બધું, લંડન બબલ આઈસ્ક્રીમ છે, અહીંયા પરાઠા હબ છે, પછી સિઝલરનું પણ છે, આ ચાટ હેકર્સ છે, અહીંયા રાજ કચોરી ને એવું બધું અલગ અલગ ચાટની વેરાયટી ઘણી મળે છે, ડેનિશ કોફી બાર આપણે જે અમદાવાદવાળું છે એ અહીંયા છે, અને દેવ ફાસ્ટફૂડ પણ છે એટલે એમાંય ઘણી બધી વેરાયટી છે. હવે આપણે આગળ એક બે આઇટમ્સ હું તમને ચાખીને બતાવું કેવી છે કેવી નહીં. અને અહીંયાનું આમ્બિયન્સ બહુ સરસ છે, આખું તમે ડોમની જોઈ શકો છો, ઉપર LED લાઇટ્સ ને એ બધું આપેલું છે. હવે આપણે ફર્સ્ટ ટ્રાય કરવા માટે ડેનિશ કોફી બારમાંથી કોફી આવી ગઈ છે. આ ડબલ વિટા છે અને આ કોલ્ડ કોફી છે, બંનેની પ્રાઇસ 50 રૂપીઝ છે. અને આ દેવ ફાસ્ટફૂડમાંથી સ્પેશિયલ બર્ગર આવ્યું છે, એની પ્રાઇસ છે 110 રૂપિયા. આપણે પહેલાં કોલ્ડ કોફીથી સ્ટાર્ટ કરીએ. સારી છે, એકદમ સ્ટ્રોંગ અને સ્વીટ છે અને 50 રૂપીઝ પ્રમાણે ક્વોન્ટિટી એ સારી છે. અને આ બે હું નથી પીવાનો, ખાલી ટેસ્ટ કરું છું. મારી ભેગા ફેમિલી આવ્યા છે બધા એટલે એ ટ્રાય કરશે. આ ડબલ વિટા છે, આમાં ઉપરથી બોનવિટાને એવું નાખેલું છે. ચોકલેટી છે, મને આ બહુ ભાવી, સારી છે. આ દેવ ફાસ્ટફૂડનું સ્પેશિયલ બર્ગર છે, આની પ્રાઇસ 110 રૂપિયા છે. ઉપર એકદમ ચીઝ નાખેલું છે, અંદર આપણે જોઈ લઈએ શું શું છે. વેજીટેબલ્સ છે બધા, મેયોનીઝ છે, આલુ પેટી છે. એક બાઈટ લઈને આપણે ટ્રાય કરીએ. મસ્ટર્ડ સોસનો એનો એકદમ ટેસ્ટ આવે છે અંદર, સારું છે. કિડ્સને એને તો મજા આવે એવું છે. અને તમે આમ્બિયન્સ નહીં જોયું, બહુ સારું છે. પ્લસ અહીંયા હમણાં જ મેં પૂછ્યું, આજુબાજુમાં આપણે આ જે સિટિંગ એરેન્જમેન્ટ છે એ 200 જણાની છે. પ્લસ મારી લેફ્ટ સાઈડ ઉપર ડોમ્સ આવેલા છે બધા, એ બધા 8 જણાની સિટિંગવાળા ડોમ છે બધા. અને તમારે પાર્ટી ફંક્શન કે બર્થડે પાર્ટી કે એવું કાંઈ હોય તો આ લોકો જગ્યા આપે છે યુઝ કરવા માટે. તમે ફૂડ ને ડેકોરેશન આ લોકો સાથે એરેન્જ કરો એટલે જગ્યાનું કોઈ અલગથી ચાર્જ નથી, એવું બધું અહીંયા ફેસિલિટી છે એ હમણાં જ મારે ભાઈ વાત થઈ. હવે આપણે નેક્સ્ટ ટ્રાય કરવા માટે આવી ગઈ છે રાજ કચોરી, મારી પાસે જે ચાટ હેકર્સ છે એનું છે અને આની પ્રાઇસ છે 120 રૂપિયા. આપણી ટેસ્ટ કરીએ. ફૂલ લોડેડ છે, ઉપર બીટ ને ગાજર ને બધું નાખેલું છે. ખજૂરની ચટણી, દહીં, અંદર આલુનું બધું સ્ટફિંગ છે, અંદર આપણે બુંદી નાખી છે, ખારી બુંદી, દાલમુઠ જેવું, ચવાણા જેવું છે, સુપર્બ છે અને સારી હેવી આઇટમ છે. હવે નેક્સ્ટ આપણે ટ્રાય કરવા માટે આવી ગયા છે અફઘાની ચીઝ મોમોઝ. એ DFC મોમોઝ કરીને આવી છે, ત્યાંથી આવ્યા છે. આની પ્રાઇસ 220 રૂપિયા છે અને પ્લેટ ખાસી એવી હેવી છે, એકદમ ચીઝ છે વધારે. જનરલી તમે મને જોયો છે હું આટલું બધું ચીઝ નથી ખાતો, પણ હવે અહીંયા જે લોકોની ચોઈસ બધાની હોય એ રીતે ચીઝ પબ્લિકની ડિમાન્ડ ઉપર નાખવામાં આવ્યું છે. આપણે આને સીધું સાઈડમાં જ મૂકી દઈએ છીએ, આપણે એ નથી ખાવું, આપણે મેઇન આઇટમમાં જ ટેસ્ટ કરવાની રહેશે, જોઈએ કેવું છે એ. અને એકદમ ઓલા તંદૂરમાં કૂક કરેલા હોય એવા છે, એકદમ એનું નીચે મેરિનેશન જોઈ શકો તમે. ચીઝ આપણે કાઢી નાખી. ઉપરનું જે મેરિનેશન છે ને એ જે પેસ્ટનું છે એ પેસ્ટમાં મારા અંદાજે કાજુ ને ક્રીમ ને એ બધું યુઝ કર્યું છે, એકદમ રીચ એની પેસ્ટ છે.
અને એમાં જિંજર ગાર્લિકનો ઇન્ટેન્સ ફ્લેવર આવે છે. સુપર્બ છે. એક્સપેક્ટેશન નહોતું મને કે આટલી સરસ આઇટમ હશે, એટલે મેં ચીઝ અલગ કાઢીને પછી ટ્રાય કર્યું, પણ સુપર્બ ફ્લેવરફુલ આઇટમ છે એકદમ. હવે લંડન બબલમાંથી આપણે ટ્રાય કરવા માટે આવી ગયું છે વોફલ વિથ આઈસક્રીમ. એનું નામ છે ડેથ બાય ચોકલેટ અને આની પ્રાઇસ છે 171 રૂપીઝ. આપણે ટેસ્ટ કરીએ. હું જનરલી ઓછું ખાઉં છું આવું બધું. આઈસક્રીમ સ્ટ્રોબેરી ફ્લેવરનો છે. આપણે ઉપરનું વોફલ ટેસ્ટ કરીએ કેવું છે. કદાચ માઇકમાં અવાજ આવી ગયો છે. ઉપરથી ક્રિસ્પી છે વોફલ એકદમ અને અંદરથી ચ્યુઈ છે. સારું છે, ગુડ છે. હવે નેક્સ્ટ આપણે ટ્રાય કરવા માટે આવી ગયું છે આપણે જે લા કાસા સિઝલિંગ છે એનું સિઝલર છે. આ સ્પેશિયલ સિઝલર છે એ લોકોનું. આની પ્રાઇસ છે 600 રૂપિયા. આપણે ટેસ્ટ કરીએ કેવું છે એ. જનરલી બધા સિઝલરની પ્રાઇસ આવી નહીં હોય, પણ આ એ લોકોનું સ્પેશિયલ છે એટલે આની પ્રાઇસ 600 રૂપિયા છે. અને તમને બતાવવા માટે મંગાવ્યું છે. આપણે ટેસ્ટ કરીએ. રાઈસ એકદમ ગરમ છે. એક પીસ કટલેસનો લઈ લઈએ આપણે અને સ્ટફ ટોમેટો છે એનું એક ઓલું લઈ લઈએ, થોડીક ફ્રાઈઝ લઈ લઈએ અને કેપ્સિકમ લઈ લઈએ. અને આ બધું સોતે કરેલું વેજીટેબલ્સ છે, એમાં ઝુકીની બ્રોકલી એવું બધું છે. રાઈસ ને વેજીટેબલ્સ છે, બ્રોકલી ને એવું બધું, એ આપણે ટેસ્ટ કરીએ. હર્બ્સ બધા નાખ્યા છે એનો ટેસ્ટ આવે છે. અને વેજીટેબલ્સ બધું એકદમ કૂક કરેલું છે એટલે એકદમ સોફ્ટ થઈ ગયું છે. સારું છે. ઝુકીની છે ને બેલ પેપર છે. સારું છે. બીજાય ઘણા બધા સિઝલર છે એકચ્યુઅલી. આ જે કોઈ પણ એક જગ્યાનો ફૂડ વ્લોગ નથી, આ ખાલી તમને લોકોને બતાવવા માટે, ઇન્ફોર્મેશન આપવા માટે કે ભાઈ સિટીની અંદર આ ફૂડ પાર્ક આવ્યું છે અને એમાં આટલી બધી વસ્તુ છે. એમાંની આપણે એક બે વસ્તુ અમે ટ્રાય કરવા મંગાવી છે ને એ તમને હું ઇન્ફોર્મેશન શેર કરું તમારી યાર, એટલા માટેનું છે. એટલે આમાં સ્પેસિફિક કોઈ જગ્યાનું આખું મેનુની ડિટેલ્સ ને એવું આપણે નથી. હવે આપણે પનીર ફ્રેન્કી ટ્રાય કરવા માટે આવી ગઈ છે. આની પ્રાઇસ છે 150 રૂપીઝ. એ આપણે ટેસ્ટ કરીએ. એના ફ્રેન્કી છે પણ પ્લેટવાળું સર્વિંગ છે આખું. એના આવી રીતે પીસીસ કરીને સર્વ કર્યું છે. અંદર શું છે એ આપણે જરાક જોઈ લઈએ આપણા નોલેજ માટે. ઓકે, અંદર બધા સોસીસ છે, વેજીટેબલ બધું ફાઇનલી ચોપ કરેલું છે. ટેસ્ટ કરીએ. પનીર ફ્રેન્કી છે એટલે ઉપર પાછું ગાર્નિશિંગ પનીરથી કર્યું છે. ફ્રેન્કી સારી છે, ટ્રાય કરવા જેવી છે. વેરી નાઇસ. હવે આપણે વેજ બિરિયાની સ્પાઈસી આવી ગઈ છે ટ્રાય કરવા માટે. આની પ્રાઇસ 140 રૂપીઝ છે અને આ KDM ફૂડ નેશન છે ત્યાંથી આપણે મંગાવી છે. આપણે એ ટેસ્ટ કરીને જોઈ લઈએ. ઉપર ફ્રાય કરેલા ઓનિયન્સને બધું નાખેલું છે એકદમ. ટેસ્ટ કરીએ. વાહ, વેજીટેબલ્સ અહીં ભરપૂર છે. મશરૂમ છે, કેપ્સિકમ છે. ગાર્લિકનો ફ્લેવર આવે છે અને ખાસ તો એ છે કે જે ઓલી ફ્રાય કરેલા ઓનિયન્સ હોય ને એનો ફ્લેવર બહુ સારો છે. અને અત્યારથી જ હું ચોખવટ કરી દઉં કે આ બિરિયાની છે વેજ બિરિયાની, પણ તવા બિરિયાની છે. દમ બિરિયાની એક્સપેક્ટેશન ન રાખતા, દમ બિરિયાની આખી અલગ વસ્તુ છે, આ તવા બિરિયાની છે. પણ સારી છે. 140 રૂપીઝમાં ક્વોન્ટિટી સારી છે. ઉપર બટર નાખેલું છે, આટલું બધું ગાર્નિશિંગ છે. ટુ ગુડ છે. એટલે આજે આ ખાસ વિડીયો આખું ફૂડ પાર્ક તમને બતાવવા માટેનો હતો. એક બે આઈટમ મેં અલગ અલગ જગ્યાએથી મંગાવીને એ પણ ટ્રાય કરી મેં. અને આગળ આપણે તમારી માટે આવું નવું ને જે યુનિક મને લાગશે એ લેતા આવશું. એના માટે જો તમે નવા હોય તો સબસ્ક્રાઇબ કરો, જૂના હોય તમારા ફ્રેન્ડ્સ મિત્રો શેર કરો. થેન્ક યુ.